एक महत्वपूर्ण समाचार पर नजर करवामां आवे तो फरी एक वक्त डुंगळीना भावमां वधारो नोंधायो छे। डुंगळीना भावमां सतत वधारो थई रह्यो छे। आजे डुंगळीनो भाव रूपिया 80 એ પહોંચી ગયો છે। સસ્તી ડુંગળીની ખરીદી માટે હજુ પણ હવે રાહ જોવી પડશે, કારણ કે ડુંગળીના ભાવ કે જે આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે ફરી એક વખત ડુંગળીના ભાવમાં વધારો નોંધાયો છે। સતત ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે। તહેવાર ટાણે સતત શાકભાજીના ભાવ હોય તેમાં વધારો થતા લોકો છે તે પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડુંગળીના ભાવમાં ફરી એક વખત વધારો નોંધાઈ રહ્યો છે। 80 રૂપિયા કિલો ડુંગળીનો ભાવ છે કે જે પહોંચ્યો છે, એટલે હજુ પણ સસ્તી ડુંગળીની ખરીદી માટે રાહ જોવી પડશે। તો ફરી એક વખત ડુંગળીના ભાવમાં સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે। આજે ડુંગળીનો ભાવ છે તે રૂપિયા 80 એ પહોંચી ચૂક્યો છે। તહેવાર ટાણે સતત વધતો ભાવ વધારો સામાન્ય માણસની કમર પણ તોડી રહ્યું છે। ડુંગળીના ભાવમાં સતત ફરી એક વખત વધારો નોંધાયો છે। 80 રૂપિયા કિલો ડુંગળીનો જે ભાવ છે તે પણ પહોંચી ચૂક્યો છે। સસ્તી ડુંગળી માટે હજુ પણ લોકોએ છે વધુ રાહ જોવાનો વારો આવ્યો છે, કારણ કે ડુંગળીનો ભાવ છે કે જે સતત આસમાને પહોંચી રહ્યો છે। ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। 20 રૂપિયાને કિલો મળતી ડુંગળી આજે ડુંગળીના ભાવના 80થી 100 રૂપિયા થઈ ગયા છે, અને આ વસ્તુ પર આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે એપીએમસીના ચેરમેન સંજયભાઈ પટેલ સાથે વાત કરીશું। સંજયભાઈ, ખાસ કરીને આજના દિવસમાં ડુંગળીમાં કેટલો ભાવ વધારો જોવા મળ્યો છે? ડુંગળીમાં અત્યારે જુઓ તો 15 દિવસ પહેલાં 25 રૂપિયાની આસપાસ હતી, અત્યારે ડુંગળી 50-55 રૂપિયા સારામાં સારી ડુંગળી ગણી શકાય। અત્યારે 2 દિવસ પહેલા 60 રૂપિયા ગઈ હતી, પણ અત્યારે 5 રૂપિયા ડાઉન થયું છે ભાવ। ખાસ કરીને સંજયભાઈ, ભાવ વધારાનું મુખ્ય કારણ શું છે? ભાવ વધારાનું મુખ્ય કારણ એક તો આવક છે। મહારાષ્ટ્ર, અમારી ગુજરાતની અંદર એમાં એપીએમસી અમદાવાદમાં મહારાષ્ટ્રથી વધારે માલ આવે છે, અને બીજું આપણું ગુજરાતનો, મહારાષ્ટ્રની અંદર વધુ વરસાદના કારણે ડુંગળીનું ઉત્પાદન અટકી 15 દિવસ મહિનો લેટ થયું છે, એટલા માટે ભાવ વધારો થયો છે। બીજું, ગુજરાતની અંદર હવે ડુંગળીની આવક 2 દિવસથી ચાલુ થઈ ગઈ છે, એટલે આજે ભાવ થોડો 5-6 રૂપિયા જેવો ઘટાડો નોંધાયો છે। સંજયભાઈ, કારણ એ પણ ગણી શકાય કે ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન તો થાય છે, પરંતુ નિકાસ બી અન્ય રાજ્યોમાં એટલું કરવામાં આવે છે, તો એની પાછળનું આ કારણ પણ હોઈ શકે નિકાસનું? અત્યારે નિકાસ તો આપણે બહુ ટોટલ ઓછી ગણી શકાય, અત્યારે ભાવ સારા છે એટલે ગુજરાતની અંદરની ડુંગળી ગુજરાતમાં જ આવે છે, બહાર નિકાસ ઓછી થાય છે। સંજયભાઈ, ખાસ કરીને વાત કરીએ તો ડુંગળીની વાત તો જોવા દઈએ, પરંતુ કોઈ બી શાકભાજીનો ભાવમાં વધારો થતો છે, વચ્ચે હમણાં લસણ મોંઘું હતું, એના પહેલાં લીલા શાકભાજી મોંઘું હતા, તો ભાવ વધારો થાય છે એનું મુખ્ય કારણ એની પાછળ શું હોય છે? ભાવ વધારાનું મુખ્ય કારણ તમે જોયું તો એક તો વધુ વરસાદ હોય, વધુ ગરમી હોય, આપણે ગુજરાતમાં જુઓ તો એટમોસ્ફિયર તમે વધુ વરસાદ એક સાથે પડી ગયો તો ઉત્પાદન ઘટી ગયું, પછી તરત જ એકદમ ગરમી વધી ગઈ, તો જે લીલા શાકભાજી વેલાવાળા શાકભાજી હોય એ તદ્દન નહિવત થઈ જાય છે, અને ખેડૂતો ખેતરમાં જઈ ના શકે, ઉત્પાદન ઘટી જાય, આના કારણે માંગ તો એની જ રહેવાની, એટલે ભાવ વધારો થઈ જાય છે। સંજયભાઈ, હજુ ડુંગળીમાં ભાવ વધારાની કેટલી શક્યતાઓ છે? અત્યારે હાલ તો આવકમાં વધારો થયો છે, એટલે ભાવ અત્યારે હાલ સ્ટેબલ છે, હજુ આગામી 7-8-10 દિવસ આપણે જોઈએ તો ખબર પડી જશે। તો ચોક્કસથી ભાવ તો સ્ટેબલ થયો છે, સંજયભાઈ કહી રહ્યા છે આવક પણ વધી છે, પરંતુ હજુ પણ ગુજરાતવાસીઓએ સસ્તી ડુંગળી લેવા માટે રાહ જોવી પડશે, કેમ કે આવક તો વધી છે, ભાવ સ્ટેબલ થઈ ગયો છે, પરંતુ એ સમયે પણ આવતા હજુ પણ કેટલાક દિવસો થાય એમ છે। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મહીદીપસિંહ રાઠોડ। તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરવામાં આવે તો અમદાવાદના બાપુનગર ખાતે ડ્રગ્સનો જથ્થો છે કે જે ઝડપાયો છે, એસઓજી ક્રાઇમે એમડી